કાર હુમિથોન આપ જોઈ રહ્યા છો ફાઇનલ રિપોર્ટ. સૌ પ્રથમ વાત કરીએ તો જામકંડોરણામાં યોજાયેલા સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાનો હુંકાર. લેવા પટેલ સમાજને સંગઠિત થવા જયેશ રાદડિયાએ હાકલ કરી છે. જયેશ રાદડિયાએ સમાજને ઠપકો પણ આપ્યો ત્યારે આપણા સમાજને વધુ સુધી બીજા સરદાર નથી મળ્યા અને તેમણે કીધું કે આપણા સમાજને હજી બીજા સરદાર નથી મળ્યા ત્યારે એકબીજાને પાડી દેવાની વૃત્તિ લેવા સમાજમાં સમાજના આગેવાન ઉભો થતો હોય ત્યાં પાડી દેતા હોય છે. સમાજની કોઈ વ્યક્તિ આગળ જતી હોય તો સહકાર આપો. સમાજના આગેવાનો રાજકીય લોકો પર નથી કરતા ભરોસો, તે વાત જયેશ રાદડિયાએ કરી છે. સમાજમાં રાજકારણ કર્યું નથી અને કરવા માંગતા નથી. રાજનીતિનો સમય આવશે ત્યારે પૂરી તૈયારીઓ છે તેવું પણ જયેશ રાદડિયાએ કીધું હતું. જે મજબૂત હોય તેને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. સમાજને તાકાતવર આગેવાનની જરૂર છે તેવું પણ તેમણે કીધું. સમાજની કમનસીબી છે કે સમાજને એક થવા હાકલ થવી પડે. જયેશ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો સમૂહ લગ્ન સમારોહ ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. કાર્યક્રમમાં અનેક નેતાઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા. હું હંમેશા રાજકીય માણસ છું, હંમેશા મારી સ્પીચની અંદર કહું છું, સમાજ, સમાજના દાતાઓ, સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ભરોસો ક્યારેય મૂકતા નથી. સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ક્યારેય ભરોસો ન મૂકે, કારણ કે રાજકીય માણસો નહીં પૂછે આમાં તો હિસાબ મળે જ મળે ને, નકર રાજકીય માણસો પર હિસાબ કહી દે કે મળતા જ નથી. પણ કીધું કે મને સમાજના અમારા દા બેઠેલા દાદાશ્રી ઉપર જ મને ગૌરવ છે કે વિઠ્ઠલભાઈ વખતથી આયોજન કર્યું છે. મેં જેટલી મારી આયોજન હોય કેટલું લઈને આથી સવાયું દાન આ આપણા સમાજના ભામાશાઓ દાતાશ્રી આપ્યું છે, હું એને નામ નથી લઈ શકો, બધા દાતાશ્રીઓને નતમસ્તક વંદન કરું છું. એના સાથ અને સહકાર થકી આ શક્ય બન્યું છે. કીધું કે આ લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય. જબ તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન થતા. જે મજબૂત વાળો હોય તાકાત વાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માઇક આંગલા બે જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો તે દિવસે. સમાજને તાકાતવાળા આગેવાનની જરૂર છે. હવે